પોરબંદરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયા બાદ પણ કોલેજના વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં પુસ્તકો મળતા નથી, જે મામલે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કોવિડને કારણે ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું. હાલ કોલેજના શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે, તેમ છતાં પોરબંદરની માધવાણી કોલેજમાં વિદ્યાર્થીઓને પૂરતા પુસ્તકો મળતા નથી. અહીંની લાઇબ્રેરીમાં પણ પૂરતા પુસ્તકો રાખવામાં આવ્યા નથી. પ્રાપ્ત માહિતી મુજબ દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે, જ્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે મુશ્કેલી ઊભી થાય છે તેવી રજૂઆત કરી જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ કિશન રાઠોડ સહિતનાઓએ તાત્કાલિક ધોરણે પુસ્તકોની વ્યવસ્થા કરવા માધવાણી કોલેજના પ્રિન્સિપાલને રજૂઆત કરી છે. મારું નામ સિંધલ દીપક, પોરબંદર જિલ્લા એનએસયુઆઈમાંથી. આજરોજ અમે KH માધવાણી કોલેજમાં પ્રિન્સિપલ સરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કે વિદ્યાર્થીઓને પુસ્તકોનો અભાવ હોવા છતાં સરે એમ કીધું કે ચોપડા આ વખતે આપવામાં આવશે નહીં, ને અમુક સેકન્ડ યર્સ ને થર્ડ યર્સ વાળાને આપ્યા, પણ અમુક 30-40% આપ્યા ચોપડા. ફર્સ્ટ યર વાળાને હાથ ઊંચા કરી દીધા કે અમારી પાસે પુસ્તકો નથી અને ફોન પણ નથી. ઉપરાંત આ કોલેજમાં કેન્ટીનની પણ કોઈ પ્રકારની વ્યવસ્થા નથી. ગ્રામ્ય વિસ્તારમાંથી વહેલી સવારે વિદ્યાર્થીઓ આવતા હોય છે, જેમને રિસેસના સમયમાં નાસ્તો કરવો હોય તો કેન્ટીનની વ્યવસ્થા ન હોવાને કારણે 1 કિલોમીટર દૂર સુધી જવું પડે છે, ત્યારે આ બાબતે પણ યોગ્ય કરવા NSUI એ રજૂઆત કરી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.